ઉનાળામાં મસાલાની આ સિઝનમાં આપણે આખા વર્ષ માટેના મસાલા તો લઈ લઈએ છીએ, પણ મસાલાને વ્યવસ્થિત સાચવવામાં ના આવે ને તો તે કાળા પડી જાય, જીવાત પડી જાય અથવા તો બગડી પણ જાય છે. મસાલા આખું વર્ષ માટે સારા રહે ને તે રીતે સાચવવાને એ એક કળા છે. અને તેમાં પણ ખાસ તો લાલ મરચું પાવડર છે ને તે લાલ ચટક આખું વર્ષ રાખવું ને અઘરું જ છે. કિચન સિરીઝમાં આજે આપણે બારે માસ માટેના લાલ મરચું પાવડર, ધાણાજીરું પાવડર અને હળદર પાવડર એ જ કલર અને સ્વાદનાર કેમ રહે ને તે સાચવવાની કુદરતી રીત જોઈશું. તો મારા આગળના વિડીયોમાં મેં જ્યાંથી મસાલા બનાવડાવ્યા હતા ને તે તો તમે જોયું. તો આ બધા મસાલા છે તે મારા ઘરે હવે આવી ગયા છે, જેમાં લાલ મરચું પાવડર છે, ધાણાજીરું પાવડર અને હળદર પાવડર છે. અને તેની સાથે આ મસાલા ભરવા માટેની કાચની બરણી પણ મેં લઈ લીધી છે. તો શરૂઆત આપણે સૌથી પહેલાં લાલ મરચું પાવડર ભરવાથી કરીએ. સૌ પ્રથમ આપણે મસાલા ભરવા માટે એ જગ્યાએ ન્યૂઝપેપર ફેલાવી દઈશું, જેથી નીચેની જમીન છે ને તે બગડે નહીં. પહેલાં લાલ મરચું પાવડરને આપણે તેલ આપવાનું છે. તો તેના માટે મેં અહીં એક પોળું એકદમ મોટું વાસણ લીધું છે. અહીં મેં 2 કિલો કાશ્મીરી લાલ મરચું પાવડર અને 500 ગ્રામ તીખું રેશમપટ્ટો લાલ મરચું પાવડર બનાવડાવ્યું છે. તો પહેલાં કાશ્મીરી લાલ મરચા પાવડરનું પેકેટ ખોલી નાખશું. કાશ્મીરી લાલ મરચું પાવડર છે ને તે હવે પોળા વાસણમાં કાઢી પણ લેવાનું છે. કાશ્મીરી મરચું વાસણમાં ઉમેરાઈ જાય ને એટલે હવે રેશમપટ્ટો તીખું લાલ મરચું પાવડરને પણ કાશ્મીરી મરચા પાવડર સાથે ઉમેરી દેવાનું છે. આ લાલ ચટક મરચાનો પાવડરનો કલર અને સુગંધ આખું વરસ એવા જાળવા હોય ને તો હવે પછીની રીત છે ને તે ખાસ જોજો અને સાંભળજો. પ્રથમ આપણે લાલ મરચું પાવડરને તેલ આપવાનું છે. હાથ વડે તેલ આપવાનું હોવાથી મેં અહીં હેન્ડ ગ્લોવ્સ લીધા છે, જેથી લાલ મરચા પાવડરમાં હાથ ઉમેર્યા પછી મરચાની તીખાસથી આપણા હાથ બળે નહીં. હવે લાલ મરચા પાવડરમાં આપણે ઘર વપરાશમાં લેતા હોય ને તે કોઈ પણ તેલ ઉમેરવાનું છે. અહીં મેં પહેલાં 1/4 કપ જેટલું તેલ ઉમેરી દીધું છે. તો પ્રથમ ચમચા વડે તેલને મરચું પાવડરમાં મિક્સ કરશું, પણ મિક્સ કરતાં હજી મને તેલ ઓછું લાગે છે એટલે વધુ 1/4 કપ જેટલું તેલ વધારે ઉમેરશું. અહીં મેઝરમેન્ટ પ્રમાણે કરું ને તો ટોટલ 100 ml જેટલું તેલ ઉમેર્યું છે, જે 1/2 કિલો મરચા પાવડર માટે પૂરતું છે. હવે ચમચો સાઈડમાં રાખી હાથ વડે જ મરચામાં તેલ મિક્સ કરશું. લાલ મરચાને તેલ આપવાનું કામ થોડું અઘરું છે, એટલે કે લાલ મરચું પાવડરને તેલ એ રીતે આપવાનું જેથી મરચા પાવડરમાં ક્યાંય પણ તેલના ગાંઠા ના પડે અને પાવડરની કણીએ કણીમાં તેલ છે ને તે કવર થઈ જાય. એટલે હવે એક હાથ વ્યવસ્થિત મિક્સ કરતા જઈ છેક નીચે સુધી લાલ મરચા પાવડરને આ રીતે ફેરવતા જઈ અને તેલ આપવાનું છે. એક હાથથી મરચા પાવડરને તેલ આપીએ એટલે એવું લાગશે કે મરચા પાવડરમાં થોડા ગઠ્ઠા પડ્યા છે, માટે હવે બીજા હાથનો ઉપયોગ કરી 2 હાથ વચ્ચે મરચા પાવડરને આ રીતે સરકાવતા જઈ અને તેલ મિક્સ કરવાનું છે. આ રીતે 2 હાથ વચ્ચે તેલ આપેલા મરચા પાવડરને સરકાવવો ખૂબ જરૂરી છે, જેથી મરચા પાવડરમાં એકદમ સરસ તેલ મિક્સ થઈ જાય અને તેલને કારણે મરચા પાવડરમાં પડેલા લમ્પ્સ છે ને તે પણ નીકળી જાય. વળી આ રીતે લાલ મરચા પાવડરમાં તેલ ઉમેરીને આપવાથી તેલ છે ને તે પ્રિઝર્વેટિવનું કામ કરે છે. તેલના લીધે લાલ મરચા પાવડરનો કલર અને ફ્લેવર છે ને તે આખું વરસ એવા જ જળવાઈ રહે છે અને મરચું પાવડર છે ને તે આખું વરસ કાળું પણ નથી પડતું. બસ અહીં વ્યવસ્થિત મરચા પાવડરમાં તેલ આપ્યા પછી હેન્ડ ગ્લોવ્સ હવે કાઢી લઈશું અને હાથ પણ એકદમ વ્યવસ્થિત સાબુથી ધોઈ સાફ કરી અને ચોખ્ખા કરી લેવાના છે. હવે આપણે બધા મસાલા 12 મહિના સાચવવાના છે. 12 માસ મસાલા એ જ કલર અને ફ્લેવરના રહે અને ખરાબ ના થાય ને તે માટે કાચનું કન્ટેનર લેવું ખૂબ જ જરૂરી છે. હું મસાલા ભરવા માટે 2 કિલો સાઇઝની આવી કાચની બરણી વાપરું છું, જે પાણીથી ધોઈ અને ચોખ્ખી કર્યા પછી 1 દિવસ માટે તડકામાં તપાવવા રાખી હતી, જેથી તે કીટાણુમુક્ત ચોખ્ખી થઈ જાય. ભરેલા મસાલા 12 માસ સારા રહે ને તે માટે હવે પ્રથમ કાચની બરણીમાં તળિયું ઢંકાઈને તેટલું મીઠું ઉમેરી દઈશું, કારણ કે મીઠું પણ પ્રિઝર્વેટિવ તરીકે વર્તે છે, જેથી બરણીના તળિયામાં મીઠું ફેલાવી દઈશું તો લાલ મરચું પાવડર છે ને તે અંત સુધી ખરાબ નથી થતું. અહીં તળિયું ઢંકાઈ જઈને તેટલું મીઠું ઉમેરાઈ ગયું છે. હવે બરણીની નીચેની સાઈડ ડીશ પણ ગોઠવી દઈશું. ત્યાર પછી ઊંડા ચમચા વડે તેલ આપેલા લાલ મરચા પાવડરમાંથી કાચની બરણીમાં ઉમેરતું જવાનું છે. લગભગ 6-7 ચમચા જેટલું લાલ મરચું પાવડર છે ને તે ઉમેરાઈ ગયા પછી આપણે હવે ચમચા વડે જ આ લાલ મરચું પાવડર છે ને તે એકદમ પ્રેસ કરવાનું છે, જેથી બરણીમાં ઉમેરેલા લાલ મરચા પાવડરમાં વચ્ચે ક્યાંય પણ એર ના રહી જાય અને મરચું ખરાબ પણ વચ્ચેથી ના થાય. જુઓ, બધી બાજુથી પ્રેસ થઈ જાય ને એટલે ફરી 7-8 મોટા ચમચા ભરી અને લાલ મરચું પાવડર તેની ઉપર ઉમેરી દઈશું.
ફરીથી આ લાલ મરચા પાવડરને પ્રેસ કરતો જવાનો છે. અહીં જુઓ હું કઈ રીતે મરચું પાવડર પ્રેસ કરી રહી છું. આ જ રીતે મરચા પાવડર ઉમેરતો જવાનો અને પ્રેસ કરતા જવાનો, અને આખી કાચની બરણી આ જ રીતે જરા પણ એર ના રહે ને તે રીતે લાલ મરચું પાવડર ભરી દેવાનું છે. અહીં આપણે લાલ મરચું પાવડર છે ને તે એકદમ પ્રેસ કરી બરણીમાં છેક ઉપર સુધી ભરી દીધું છે. આખું વર્ષ સાચવવા માટે પ્રથમ આપણે લાલ મરચા પાવડરને તેલ આપ્યું. મરચા પાવડર સાચવવા માટે કાચની બરણી લીધી અને બરણીમાં નીચેની બાજુ મીઠું ઉમેર્યું છે, પણ લાલ મરચું પાવડર ઉપરથી ખરાબ ના થાય ને એટલા માટે મેં અહીં પ્રિઝર્વેટિવ તરીકે ત્રણ સામગ્રી લીધી છે. પહેલા લીધા છે હિંગના ટુકડા. માર્કેટમાં આવા આખી હિંગના ટુકડા છે ને તે ઇઝીલી મળી જાય છે. બીજું લીધું છે આવું આખું મીઠું, તે પણ ગ્રોસરી સ્ટોરમાં ઇઝીલી મળી જાય છે. અને ત્રીજા લીધા છે લવિંગ. આ ત્રણ વસ્તુમાંથી તમને જે પણ વસ્તુ ઇઝીલી મળી જતી હોય ને તે પ્રિઝર્વેટિવ તરીકે વાપરી શકાય છે. હવે બરણીમાં ભરેલા લાલ મરચું પાવડર પર આ રીતે 2-3 હિંગના ટુકડા ઉમેરી દઈશું. હિંગના ટુકડા ઉમેરાઈ ગયા પછી હવે સાથે મીઠાના આખા ટુકડા પણ ઉપર આજુબાજુ ગોઠવી બદલીશું. પણ અહીં ફક્ત એક જ વસ્તુ હોય ને તો આપણે તે પણ વાપરી શકાય છે. એટલે ફક્ત જો મીઠાના ટુકડા હોય ને તો તે પણ ઉમેરી શકાય, અને ફક્ત હિંગના ટુકડા હોય ને તો તે પણ વાપરી શકાય. જો મીઠું અને હિંગ પ્રિઝર્વેટિવ તરીકે ના વાપરવા હોય ને તો કાપડના નાના ટુકડા કરી તેમાં 7-8 લવિંગની એક પોટલી બનાવી, આવી 3-4 લવિંગની પોટલી છે ને તે મરચા પાવડર ઉપર રાખી શકાય છે. તે પણ પ્રિઝર્વેટિવ માટે ઉત્તમ છે, અને તેનાથી પણ લાલ મરચું પાવડર છે ને તે આખું વર્ષ માટે સારું રહે છે. હવે હિંગ અને મીઠાના ટુકડા ઉમેરાઈ ગયા પછી બરણીનું ઢાંકણ છે ને એકદમ ટાઈટ બંધ કરી દઈશું. તો આ રીતે મરચું સાચવીએ ને તો આખું વર્ષ મરચું એકદમ લાલ ચટક એ સ્વાદ અને ફ્લેવરનું રહેશે. લાલ મરચું પાવડર ભરાઈ ગયું છે, તો હવે ધાણાજીરું પાવડર પણ કઈ રીતે સાચવવું ને તે જોઈએ. તેના માટે પણ તડકામાં સુકાવેલી એકદમ ચોખ્ખી બરણી લઈશું. હવે ધાણાજીરું પાવડરને પણ કોથળી ખોલી લઈશું. ત્યાર પછી ધાણાજીરું સાચવવા માટે બરણીમાં નીચે કાંઈ જ નહીં ઉમેરી, અને ચમચા વડે આ રીતે ધાણાજીરું પાવડર પણ બરણીમાં ઉમેરતા જઈશું. લાલ મરચું પાવડરની જેમ જ ધાણાજીરું પાવડરને પણ એકદમ પ્રેસ કરી અને ભરતો જવાનો, જેથી તેમાં વચ્ચે એર ના રહે. હવે આખી બરણી ઉપર સુધી પ્રેસ કરી અને ભરાઈ ગઈ છે, તો હવે ઉપર આ રીતે મીઠાના ટુકડા ગોઠવી દેવાના છે, જેથી ધાણાજીરું પાવડર પણ આખું વરસ એ જ લીલા કલરનું અને ફ્લેવરફુલ રહે. મીઠાના ટુકડા ગોઠવાઈ જઈને એટલે હવે તેનું ઢાંકણ પણ ઢાંકી દઈશું. અહીં ધાણાજીરું પાવડર અને લાલ મરચું પાવડર બરણીમાં ભરાઈ ગયા છે, તો હવે આ જ રીતે હવે બરણીમાં હળદર પાવડર પણ ભરશું. મેં અહીં 1 કિલો સેલમની હળદર બનાવડાવી છે, તો હળદર પાવડરનું પેકેટ ખોલી લઈશું અને બરણીમાં ડાયરેક્ટ આ હળદર પાવડર ઉમેરી દઈશું, કારણ કે હળદર પાવડર પણ ઓછો છે. વળી હળદર પાવડર સાચવવા માટે બરણીના તળિયે મીઠું ઉમેરવાની જરૂર નથી રહેતી. બધી હળદર બરણીમાં ઉમેરાઈ જાય ને એટલે હવે તેને પણ ચમચા વડે પ્રેસ કરી દઈશું. વ્યવસ્થિત હળદર પાવડર પ્રેસ થઈ જાય ને એટલે ઉપરથી મીઠાના ટુકડા ઉમેરી દેવાના છે. બસ થોડા એવા મીઠાના ટુકડા ઉમેરાઈ જાય ને એટલે બરણીનું ઢાંકણ ઢાંકી એર ટાઈટ પેક કરી દઈશું. આ રીતે સાચવવાથી હળદર પાવડર એક વર્ષ સુધી એ જ કલર અને સ્વાદનો જળવાઈ રહે છે. તો ફ્રેન્ડ્સ, વર્ષોથી હું જે રીતે બધા મસાલા સાચવતી આવી છું ને તે કુદરતી રીતે જ તમને બતાવી છે. તો તમને આ મસાલા સાચવવાની સાચી રીત કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં લખી અને જરૂરથી કહેજો, અને આ જ રીતે મસાલા સાચવજો જેથી તમારા મસાલા પણ એ જ કલર અને સ્વાદના આખું વરસ રહેશે અને જરા પણ નહીં બગડે. સાથે જ આ રીત જો તમને સારી લાગી હોય ને તો લાઈક કરી અને શેર કરજો, કારણ કે આ રીત ખૂબ જ બધા માટે ઉપયોગી છે. અને હા, અમારી ચેનલ સબસ્ક્રાઇબ પણ કરવાનું બિલકુલ ના ભૂલતા. સાથે જ આ બધા વિડીયો ફેસબુક ઉપર જોવા માટે અમારા ફેસબુક પેજને પણ લાઈક કરી લેજો, જેથી આ બધા વિડીયો તમે ફેસબુક ઉપર જોઈ શકો. ફરી મળશું એક ઉપયોગી રીત સાથે, રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.